વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં અનેક વૃક્ષો નમી પડેલી હાલતમાં જોવા મળે છે. હાલ વડોદરા શહેરમાં પ્રિમોન્સુન કામગીરીના ભાગરૂપે લાખો રૂપિયા દર વર્ષે ખર્ચ કરવામાં આવે છે. હાલ જે વૃક્ષો વધુ મોટા હોય તેવા વૃક્ષોને ઉપરથી કટિંગ કરવાના હોય છે, પરંતુ તંત્ર દ્વારા જ્યારે પણ કોઈ આફત આવવાની હોય તેવા સમયે વડોદરા કોર્પોરેશન જાગે છે. જેમ કે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા તેઓ ઘાટ જોવા મળે છે. આવનાર દિવસોમાં ચોમાસાની શરૂઆત થવાની છે. વડોદરા શહેરના કમિશનરશ્રી, મેયરશ્રી, ચેરમેનશ્રી તેમજ પે એન્ડ ગાર્ડન વિભાગના જે તે ઉચ્ચ અધિકારી શ્રી તમામને વિનંતી કરીએ છીએ કે કેટલાક વૃક્ષો ઘણા મોટા અને ઊંચા જોવા મળે છે, સાથે કેટલાક ઝાડ રોડ રસ્તા પર નમેલા જોવા મળે છે, કેટલાક ઝાડ વીજ વાયર પર નમેલી હાલતમાં જોવા મળે છે. જો કોઈ રાહદારીને જાનહાની અને નુકસાની થશે તો તેની જવાબદારી કોની? આ વૃક્ષોનું તાત્કાલિક ઉપરથી કટિંગ કરવામાં આવે તેવી પરમાર કમલેશ સામાજિક કાર્યકરની માંગ છે. પરમાર કમલેશ સામાજિક કાર્યકર વડોદરા. હાલ વડોદરા શહેરની અંદર પ્રિમોન્સુનની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ આ જે પ્રિમોન્સુનની કામગીરી છે જે વિસ્તારમાં જરૂર છે તે જગ્યા ઉપર દેખાતી નથી. આજે તમે અમે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોની મુલાકાત લીધી ત્યારે અમને જાણવા મળ્યું અને જોવા મળ્યું કે વડોદરા શહેરની અંદર કેટલાક ઝાડો છે એવા છે કે જે એકદમ વિશાળ મોટા જોવા મળે છે, પરંતુ વડોદરા શહેરનું તંત્ર જ્યારે પણ ઘોડા છૂટી જાય ત્યાર પછી જ તબેલાને તાળા મારવા જતા હોય તેવો ઘાટ સર્જાય છે. સાથે સાથે વડોદરા શહેરની અંદર તમે જોઈ રહ્યા છો કે ટૂંક સમય પહેલાં જે વાવાઝોડું આવવાનું હતું તેવા સમયે વડોદરા શહેરનું તંત્ર જાગતું થઈ ગયું હતું, પરંતુ જોઈ શકો છો તમે અત્યારે હાલની પોઝિશનની અંદર કે જે આવનાર દિવસોની અંદર ચોમાસું આવવાનું છે તેવા સમય પર જે આ ઝાડની કટિંગ થવી જોઈએ ઉપરથી, પરંતુ કોઈ પણ જાતની કટિંગ થતી નથી. એટલે જે પ્રિમોન્સુન કામગીરીના રૂપિયા ક્યાં વાપરવામાં આવે છે એ સમજાતું નથી. વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે જે આ વડોદરા શહેરની અંદર જેટલા પણ મોટા મોટા ઝાડ હોય તેને તાત્કાલિક ધોરણે કાપવામાં આવે, કારણ કે જો આ ઝાડ પડવાથી કોઈ જાનહાની થશે અને કોઈનું પણ નુકસાન થશે તો તેની જવાબદારી કોની? એટલે જે પણ આ ઝાડ જે કટિંગ કરવાના હોય છે તેને જે પે એન્ડ ગાર્ડન વિભાગ તેને નમ્ર વિનંતી છે કે આ તાત્કાલિક ધોરણે આ તમામ વડોદરા શહેરના ઝાડો કાપવામાં આવે તેવી અમારી માંગ છે. પરમાર કમલેશ સામાજિક કાર્યકર.